છોમાં વિભાગમાં તમે ગીતડું ગાયું અને આ વિભાગમાં પણ આપણે એક ગીતડું ગાવા જઈ રહ્યા છે, તો જુઓ વિડિયો. ખોટો અક્ષર કે શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. મિત્રો, અહીં સ્ક્રીન ઉપર તમારી સામે વાક્યો આવશે. તમારે એક ખોટો શબ્દ કાઢી નાખવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે. તો હવે આપણે વાક્ય જોઈએ. પહેલું, એને ચોર સિપાહી નો ની નું રમત બહુ ગમતી. તો મિત્રો જુઓ, આમાંથી કયો શબ્દ છેકી નાખવા જેવો છે? હા, નો અને નું. તો આપણે વાક્ય બનશે, એને ચોર સિપાહીની રમત બહુ ગમતી. મિત્રો, મજા આવે છે ને? તો ચાલો આપણે આગળના વાક્યો પણ જોઈ લઈએ. બીજું, બિલેને બીક લાગતી નહીં. તો મિત્રો, હવે આમાંથી કયા શબ્દો કાઢી નાખીએ? વેરી ગુડ, લાગતું અને લાગતો. તો વાક્ય બનશે, બિલેને બીક લાગતી નહીં. તેવી જ રીતે ત્રીજું, બિલેને હિંચકા ખાવાની નું નો આદત પડ્યો હતી. મિત્રો, અહીં બે વખત આપણે શબ્દ કાઢવાના છે. તો સૌથી પહેલાં આપણે નું નો શબ્દ છેકી નાખીએ, ત્યાર પછીમાં આપણે પડ્યું અને પડ્યો શબ્દ કાઢી નાખીએ. તો વાક્ય બનશે, બિલેને હિંચકા ખાવાની આદત પડી હતી. હવે ચોથું, વડીલે બિલેને હિંચકા ન ખાવાનો ના ની શિખામણ આપ્યા. ફરી બે વખત આપણે શબ્દો કાઢી નાખીએ. તો વાક્ય બનશે, વડીલે બિલેને હિંચકા ન ખાવાની શિખામણ આપી. આપને પણ આપે છે ને વડીલો શિખામણ, તે રીતે બિલેને પણ આપી હતી. હવે પાંચમું વાક્ય, બિલે વડ નું ના ને ઝાડ પર હિંચકા ખાય. તો મિત્રો, આમાં કયા શબ્દો છેકી નાખીએ? નું અને ને. તો વાક્ય બનશે, બિલે વડના ઝાડ પર હિંચકા ખાય. છઠ્ઠું, હું મોટે થઈને ઘોડાનો ના ની રખેવાળ બનીશ. ફરી બે વખત શબ્દો કાઢવાના આવ્યા. તો સૌથી પહેલાં આપણે મોતી અને મોટે શબ્દ છેકી નાખીએ, ત્યાર પછી આપણે ના ની શબ્દ છેકી નાખીએ. તો વાક્ય તૈયાર થશે, હું મોટો થઈને ઘોડાનો રખેવાળ બનીશ. વાક્યો વાંચી કૌંસમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો. મિત્રો, સૌથી પહેલાં આપણે વિધાનો જોઈ લઈએ, બરાબર છે? તો ડર લાગ્યો, ગુસ્સો આવ્યો, ખૂબ ખુશ થઈ, બીક લાગી, મજા આવી. મિત્રો, આપણી સામે આ બધા વિધાનો મૂકવામાં આવ્યા છે. હવે લાગુ પડતા વિધાનો આપણે ખાલી જગ્યામાં લખીશું. સૌથી પહેલું એક, લતાએ મારા હાથમાંથી પેન્સિલ ઝૂંટવી લીધી, મને ગુસ્સો આવ્યો. મિત્રો, આપને આવે છે ને ગુસ્સો? તેમાં લતાબેનને પણ ગુસ્સો આવી ગયો. તો આ વિધાન એમને લાગુ પડે છે. હવે આગળ બીજું, અધ્યાને આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું, તેને બીક લાગી. મિત્રો, જ્યારે નવું નવું આપણે સ્ટેજ ફિયર કરીએ છીએ, સ્ટેજ ઉપર જઈએ છીએ, ત્યારે આપણે શું લાગે છે? બીક લાગે છે. તેમ આ આધ્યાબેનને પણ બીક લાગી ગઈ. હવે આગળ ત્રીજું, હરેશ રાત્રે અંધારામાં એકલો ધાબા પર ગયો, અચાનક તેના ખભા પર ગરોળી પડી, તેને ડર લાગ્યો. અરે બાપ રે, આ શું થયું? મિત્રો, તમને ખબર છે મને પણ આ ગરોળીથી ખૂબ બીક લાગે છે. હવે આપણે અંધારામાં કંઈ ધાબા ઉપર એકલા જઈએ અને આપણી ઉપર કંઈક પડે અથવા ગરોળી પડે તો આપણે શું લાગે? ડર લાગ્યા, ડરી જઈએ. અરે ભાઈ, આ શું થઈ ગયું? તેમાં હરેશભાઈ પણ ગભરાઈ ગયા. હવે આગળ ચોથું, વિશ્વાને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું, તે
ખૂબ ખુશ થઈ ગઈ. મિત્રો, આપણે પણ જ્યારે આપણી મનગમતી વસ્તુ આપણા મમ્મી પપ્પા ખરીદી આપે છે તો આપણે ખુશ થઈ જઈએ છીએ, તેમ આ વિશ્વા પણ ખૂબ ખુશ થઈ ગઈ. હવે પાંચમું, સલોની તેની બહેનપણીઓ સાથે બગીચામાં રમવા ગઈ, તેને મજા આવી. આપણે પણ આપણા મિત્રો જ્યારે ગાર્ડનમાં જઈએ છીએ બરાબર, ત્યારે આપણે શું થાય છે, ખૂબ મજા આવે છે, તેમ અહીં સલોનીને પણ ખૂબ મજા આવી. અમે ફેર ફૂડરડી ફરતા તા ફેર ફૂડરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા ભાઈ, પડી જવાની કેવી મજા. અમે સંતા કુકડી રમતા તા અમે સંતા કુકડી રમતા રમતા સંતા કુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા ભાઈ, પકડાઈ જવાની કેવી મજા. અમે સંતા કુકડી રમતા રમતા સંતા કુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા ભાઈ, પકડાઈ જવાની કેવી મજા ભાઈ, પકડાઈ જવાની કેવી મજા ભાઈ, પકડાઈ જવાની કેવી મજા. અમે આંબલી પીપળી રમતા રમતા સંતાઈ જવાની કેવી મજા ભાઈ, સંતાઈ જવાની કેવી મજા. આંબલી પીપળી રમતા રમતા સંતાઈ જવાની કેવી મજા ભાઈ, સંતાઈ જવાની કેવી મજા. અમે બિલ્લી ઉંદર રમતા તા અમે ચૂ ચૂ મ્યાઉ મ્યાઉ કરતા તા અમે ચૂ ચૂ મ્યાઉ મ્યાઉ કરતા તા ચૂ ચૂ મ્યાઉ મ્યાઉ કરતા કરતા નાસી જવાની કેવી મજા ભાઈ, નાસી જવાની કેવી મજા. અમે ચૂ ચૂ મ્યાઉ મ્યાઉ કરતા તા અમે ચૂ ચૂ મ્યાઉ મ્યાઉ કરતા તા ચૂ ચૂ મ્યાઉ મ્યાઉ કરતા કરતા નાસી જવાની કેવી મજા ભાઈ, નાસી જવાની કેવી મજા. મિત્રો, ગીધડું ગાવાની મજા આવી હશે, હે ને? કોઈક વખત સંતાઈ જવાનું, કોઈ વખત પડી જવાનું, કોઈ વખત ચૂંચું મ્યાઉ મ્યાઉ કરવાનું અને નાસી જવાનું, કેટલી મજા આવે. તો તમને પણ આ ગીત ગાવાની મજા આવી હશે. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, રમતા રહો, ભણતા રહો. આવજો મિત્રો.